ભ્રષ્ટાચારના પડ્યા ખાડા. સામાન્ય વરસાદમાં થરાદ મીઠા 54 હાઈવે બિયોગ પાસે રસ્તો તૂટતા પડ્યો મોટો ખાડો. વાહન ચાલકોને ભારે પરેશાની. ખરેખર કોઈ મિનિસ્ટર આવતા હોય ત્યારે રાતોરાત રસ્તા પ્લાન બની જાય છે, ત્યારે આમ રસ્તા પર મોટા જોખમી ખાડા પડે ત્યારે કેમ લાગતા વળગતા તંત્રને દેખાતું નથી? આમ તો થરાદ મીઠા 54 હાઈવે રસ્તા પર ઠેર ઠેર ખાડા પડ્યા છે, ત્યારે વાવ તાલુકાના બિયોક ગામ પાટિયા નજીક હેરિટેજ ડેરી પાસે આ સામાન્ય વરસાદ પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લીને નજર સામે આવી છે, ત્યારે આખો ખાડો રસ્તો તૂટી જવા પામ્યો છે અને ભારે મોટો જોખમી ખાડો પડ્યો છે, ત્યારે નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જો કે આ રસ્તે ભારે મોટા વાહનોની અવર જવર રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટરો અને મિલીભગત અધિકારીઓના લીધે આમ સામાન્ય વરસાદમાં રસ્તા ધોવાઈ જાય છે, ત્યારે આ સ્થળેથી રોડ રિપેરિંગનો પ્લાન્ટ માત્ર 14 કિલોમીટર દૂર થરાદ હોય આ ખાડો સત્વરે રિપેરિંગ કરે એ જરૂરી છે. ત્યારે લાગતા વળગતા તંત્ર આ ખાડો જલ્દી બુરે એ જરૂરી છે, કે પછી આ ખાડામાં કોઈ વાહનોની અકસ્માત થવાની રાહ જોવે છે એ જોવું રહ્યું. રિપોર્ટર અણદાજી ઠાકોર, એચબીએન ટીવી ન્યૂઝ, દિયોદર. 54 નંબર હાઈવે જે અત્યારે પહેલા જ વરસાદે કોન્ટ્રાકો અને મિલીભગત અધિકારીને પોલ ખુલી નાખી છે, ત્યારે આપણે સ્થાનિક જાગૃત નાગરિકને પૂછીએ શું તમારું કહેવું છે? મારું કહેવું એ જ છે કે આ 54 નંબર ઉપર થરાદ સોયગમ સિધાડા હાઈવે બનશે, તમામ પંજાબ હરિયાણાની ટ્રકો અને આ રસ્તો તૂટેલો પડ્યો છે, જેવી જેવી હનિકાર બને છે, તંત્ર કોઈ આવતો નથી. થરાદ 14 કિલોમીટરમાંથી દૂર છે, પીડબ્લ્યુની ઓફિસ થરાદમાં આવેલી છે, રિપેરિંગમાં કોઈ આવતા નથી, એ જ મારી જાણ. અને હાલ વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડી રહી છે? ત્યાં છે આજની તારીખમાં દેખી લો, મોટી ટ્રક નાના વાહન ખૂબ મુશ્કેલી પડી રહી. હાલ ગાડી આવે છે, આપ દેખો નાના વાહનની કેવી હાલત થતી છે.